રાજપીપરા સર્કિટ હાઉસ ખાતે ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વિશ પટેલ તથા સહ ઇન્ચાર્જ જુબિન આશરા સાથે પત્રકારોનું સ્નેહ મિલન યોજાયું. આ પ્રસંગે પત્રકારો વિશાલ પાઠક, દીપક જગતાપ, રાજેશ ચૌહાણ તથા જયેશ દોશીએ પ્રદેશ ભાજપાના આગેવાનોનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આગામી વિધાનસભાની ચૂંટણીઓના સંદર્ભે નર્મદા જિલ્લાના કયા વિકાસના કામો થઈ શક્યા નથી અથવા કરવા જેવા છે તે અંગેના સૂચનો કરવા જાણકારી પત્રકારો પાસેથી મેળવી હતી, જેમાં પત્રકાર દીપક જગતાપ, કનકશ્રી માત્રોજા, વિશાલ પાઠક, નરેન્દ્ર પેપરવાળા, દીપક પટેલ, જયેશ દોશી, જ્યોતિ જગતાપ, વિશાલ મિસ્ત્રી વગેરે પ્રશ્નોત્તરી કરી જિલ્લાના પ્રશ્નોના ઉકેલ અંગે તંદુરસ્ત ચર્ચા કરી હતી. પત્રકારોએ સૂચનો પણ કર્યા હતા. ગુજરાત વિધાનસભાની 182 બેઠકોએ નર્મદા જિલ્લાની બંને વિધાનસભાની બેઠકો જીતવાનો આશાવાદ. નર્મદા જિલ્લાના અધૂરા રહેલા વિકાસના કામો અંગે પત્રકારો પાસેથી સૂચનો માર્યા અને પત્રકારોએ સૂચનો કર્યા અને સૂચનો આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપે વિધાનસભાની તમામ 182 બેઠકો ગીતો આશાવાદ વ્યક્ત કર્યા છે, જેમાં નર્મદા જિલ્લાના વિધાનસભાની બેઠકો નાંદોદ, ડેડિયાપાડાની બેઠકો પણ ભાજપ જીતશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. પત્રકારો જિલ્લાના અરીસા છે. જિલ્લાના વિકાસમાં નર્મદાના પત્રકારોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. નર્મદા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ભાજપ જીત્યું છે, જેમાં જિલ્લાના અને નગરના ખૂબ સારા વિકાસના કામો થઈ રહ્યા છે. પત્રકારો જ્યાં જરૂર જણાય ત્યાં સૂચનો પણ કર્યા છે, એમના સૂચનો આવકારીએ છીએ. જિલ્લાના વિકાસમાં યોગદાન આપવા બદલ સૌ પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ઋત્વિશ પટેલે જણાવ્યું હતું કે બીજેપી મીડિયા સેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા દરેક જિલ્લાના પત્રકારો સાથે સ્નેહ મિલન થાય અને ભાજપ દ્વારા પત્રકારો વચ્ચે સંવાદ જીવત રહે તે માટે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે છે. નર્મદા જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય એ માટે પત્રકારોનો બહુ મોટો ફાળો રહ્યો છે. આ સ્નેહ મિલન દ્વારા પત્રકારો સાથે મુલાકાત કરીને જિલ્લાના વિકાસના પ્રશ્નો અંગે ઘણા સારા સૂચનો પત્રકારો દ્વારા મળ્યા છે અને આવકાર્યા હતા. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 4 51.